विधानसभानी चूंटणी में 17 सीटों पर समेटायेली कोंग्रेसे हवे लोकसभानी चूंटणी ने लईने तैयारीओ शुरू करी दीधी छे। जनताना प्रश्नोने वाचा आपवा माटे कोंग्रेसे एक नवी पहल शुरू करी छे। सतत मतदारोथी विमुख थती कोंग्रेसनी आ पहल मुख्य उद्देश्य लोकसभानी चूंटणी छे। जनमंच नामनी एक पहल कोंग्रेसे शुरू करी छे, शुं छे विगतो जाणीशुं आ रिपोर्टमां। नमस्कार, हुं छुं સેજલ, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। गुजरात प्रदेश कांग्रेस समिति प्रमुख जगदीश ठाकुरे जणाव्युं हतुं के सामान्य गुजराती माटे जनमंच कार्यक्रम 1 मे गुजरात ना स्थापना दिवस थी समग्र गुजरात में तालुके तालुके कांग्रेस द्वारा शुरू करवामां आवशे। गुजरात ना युवानों, महिलाओं, वेपारीओ, खेडूतो, पीड़ितों, वंचितों, शोषितों ने पोतानी वात अने समस्याओं अने प्रश्नों सहित कोईपण फरियाद होय तेना माटेना अवाज ने बुलंद करवा मंच आपवानो जनमंच प्लेटफॉर्म बनशे। जनमंच कार्यक्रम द्वारा आवेली समस्याओनुं समाधान करवा माटे कोईपण प्रकारनी लड़ाई लड़वा माटे कांग्रेस कटिबद्ध छे। विधानसभा कांग्रेस पक्षना नेता अमित चावड़ाए पण जणाव्युं हतुं के जंगी बहुमतीना गुमानमां राजती डबल एंजीन सरकार उत्सवो महोत्सवो राजकीय एजेंडामां व्यस्त अने भ्रष्टाचारमां मस्त सरकार अने प्रशासन पासे गुजरातनी सामान्य जनतानां प्रश्नो समस्याओनो फरियादोने सांभळवानो समय नथी, न तो इच्छा पण छे। वगदार लोको माटे काम करती सरकारमां सामान्य गुजरातीनुं कोई सांभळवावाळुं नथी त्यारे एक रचनात्मक विपक्ष तरीके विधानसभा कांग्रेस पक्ष અને પ્રદેશ કોંગ્રેસ સમિતિ આમ ગુજરાતીના પ્રશ્નો, સમસ્યાઓ, રજૂઆતો, ફરિયાદો, સૂચનો, અવાજને બુલંદ કરવા મંચ આપવા 1 મે ગુજરાત સ્થાપના દિવસથી સામાન્ય ગુજરાતીઓ માટે જ જનમંચ શરૂ કરી રહ્યા છીએ। જે પ્રશ્નો છે, જે સમસ્યાઓ છે, જે ફરિયાદો છે, જે સૂચનો છે, જે રજૂઆતો છે, એને સાંભળવા માટે સરકાર પાસે નથી તો સમય નથી તો સરકારની ઈચ્છા છે। આ ગુજરાતમાં વગદાર લોકો દ્વારા વગદાર લોકો માટે કામ કરતી સરકાર છે। સામાન્ય ગુજરાતીનો સાંભળવાવાળો અત્યારે આ સરકારમાં કોઈ નથી। ત્યારે એવા સંજોગોમાં કોંગ્રેસ એક રચનાત્મક સકારાત્મક વિપક્ષ તરીકે ગુજરાતના લોકો, સામાન્ય ગુજરાતીઓ એના પ્રશ્નો છે, સમસ્યાઓ છે, ફરિયાદો છે, રજૂઆતો છે, એને સૂચનો છે, એને એક મંચ આપવા માટે કે જે મંચ પરથી ગુજરાતનો યુવાન, ગુજરાતની મહિલાઓ હોય, નાના વેપારીઓ હોય, ખેડૂતો હોય, કર્મચારીઓ હોય, કામદારો હોય, મજૂરો હોય, કે ગુજરાતનો શોષિત પીડિત વર્ગ હોય, કે તમામ લોકો જે ટેક્સ ભરે છે, એ ટેક્સની સામે એમને સુવિધાઓ મળે, માળખાગત સગવડો મળે, એમને ન્યાય મળે, અધિકાર મળે, એનો હક ને અધિકાર છે। એ તમામ ગુજરાતીઓને પોતાના પ્રશ્નોને વાચા આપવા માટે, પોતાના મનની વાત કહેવા માટેનું એક પ્લેટફોર્મ, એક મંચ આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ને વિધાનસભા કોંગ્રેસ પક્ષ દ્વારા 1 મે ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં એક જનમંચ પ્લેટફોર્મની શરૂઆત કરવા જઈ રહ્યા છે। આ પ્લેટફોર્મ પર એક સામાન્ય ગુજરાતી જે ટેક્સ ભરે છે, એને કોઈ પણ જાતની તકલીફ હોય, કોઈ પણ જાતની ફરિયાદ હોય, કોઈ પણ પ્રશ્ન હોય અને એની વાત સંભળાતી ના હોય, એના પ્રશ્નનું નિવારણ ના થતું હોય, તો કોંગ્રેસ પક્ષ એવા તમામ ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, કામદારો, કર્મચારીઓ, તમામ શોષિત પીડિત વર્ગના લોકો, એ વૃદ્ધો હોય, વિકલાંગો હોય, કે તમામ લોકોને આહવાન કરીએ છીએ કે આવો આ કોંગ્રેસના જનમંચ પર આવી તમારી જે પણ ફરિયાદ છે, પ્રશ્નો છે, રજૂઆતો છે, જે તકલીફો છે, જ્યાં પણ સરકારનો ભ્રષ્ટાચાર કે અન્યાય કે અત્યાચાર છે, એ તમામને ઉજાગર કરો અને કોંગ્રેસ પક્ષ તમારા માટે, તમારા હક અધિકાર માટે લડશે એટલું નહીં, આ જનસભાથી શરૂ કરીને વિધાનસભા સુધી એક પરિણામલક્ષી લડાઈ લડવા માટેનો કોંગ્રેસ પક્ષનો, તમારા સૌના માટેનો સંકલ્પ પણ વ્યક્ત કરીએ છીએ। કોંગ્રેસ પક્ષ સામાન્ય ગુજરાતીને મંચ પૂરું પાડશે, જ્યાં સામાન્ય ગુજરાતી જે ટેક્સ ભરે છે, મત આપે છે, સામે સુવિધાઓ, વિકાસ, ન્યાય મેળવવો તેનો અધિકાર છે। યુવાનો, મહિલાઓ, ખેડૂતો, કામદારો, કર્મચારીઓ, નાના વેપારીઓ, વૃદ્ધો, વિકલાંગો, મજદૂરો, શોષિત, પીડિત સહિત એક એક ગુજરાતી આ જનમંચ પર આવી અને પોતાની વાત, ફરિયાદ, સમસ્યાઓ, સૂચનો રજૂ કરી શકશે અને તેને બુલંદ અવાજે જનસભાથી
विधानसभा सुधी पहुंचाड़वानुं काम कांग्रेस पक्ष करशे। तेओना हक अधिकार न्याय सन्माननी लड़ाई जनसभाथी विधानसभा सुधी कांग्रेस पक्ष लड़शे। गुजरातमां युवानोने मोंघुं शिक्षण लीधा पछी नोकरी नथी मळती। फिक्स पगार कॉन्ट्राक्ट आउटसोर्सिंगमां युवानोनुं शोषण थई रह्युं छे। मोटा उद्योगो स्थानिक 85% रोजगारी आपवानो नियम पाळता नथी। सरकारी भरतीमां वारंवार पेपर फूटे छे। ડમીકાંડ અને લાંચ આપીને નોકરીઓ મળી રહી છે। મનરેગામાં 100 દિવસનો રોજગાર અને પૂરતો પગાર પણ નથી મળતો। આ અનેક પ્રશ્નોને જનમંચ પર આપ રજૂ કરી શકો છો। પહેલી મેથી શરૂઆત કરીને સમગ્ર ગુજરાતમાં જનમંચ કાર્યક્રમ દ્વારા સતત 1 વર્ષ સુધી કોંગ્રેસ તાલુકે તાલુકે જશે અને ગુજરાતના યુવાનો, મહિલાઓ, વેપારીઓ, ખેડૂતો, પીડિતો, વંચિતો, શોષિતો, ગુજરાતની સામાન્ય જનતાને જનમંચમાં ભાગ લઈ રજૂ કરેલા પ્રશ્નો અને તેના સમાધાન માટે કોંગ્રેસ કટિબદ્ધ રહેશે। કોંગ્રેસની આ નવી પહેલ મતદાતાઓને ફરીથી પોતાના વિમુખ થતા અટકાવવા અને પોતાની સાથે જોડવા માટેની છે। સર, અમારા રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ રિપોર્ટ પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાના તમામ મહત્વના સમાચારોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।